ભુજ ખાતે ભાવેશ્વરનગર યુવક મંડળ દ્વારા ડેન્ગ્યુ પ્રતિરોધક હોમિયોપેથિક ડોઝ પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવેલ હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં રહેવાસીઓએ લાભ લીધેલ હતો યુવક મંડળના કાર્યકરોએ કેમ્પની સફળતા માટે જહેમત ઉઠાવેલ હતી આ અંગે અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ વિનોદભાઈ ધોડું છે અને હું ભાવેશ્વરનગર ભુજનો જ રહેવાસી છું અમે આયોજન તો અમારા ભાવેશ્વરનગર કાર્યકર યુવક મંડળ છે એમણે આજી ડેન્ગ્યુ અત્યારે મહારોગ ચાલી રહ્યો છે એના ડેન્ગ્યુ પ્રતિરોધક હજી હોમિયોપેથિક ટીપા છે એનું સર્વે ભુજવાસીઓ તથા ભાવેશ્વરનગરવાસીઓને ટીપા પીવડાવીને ડેન્ગ્યુથી બચી શકાય એ રીતનું પ્રતિરોધક ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં એક તો અમે ભુજ યુવક આ ભુજ ગણેશ કાર્યકર મિત્ર મંડળે આયોજન કરેલું છે ભાવેશ્વરનગરના અમારે આ સંસ્થામાં મહાભારતી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વન ડે વન ટ્રી ટીમ અને સેવા લેટ સેલ્ફ આમ ત્રણ સંસ્થાનો સહયોગ મળ્યો છે અને એ સંસ્થાના સહયોગ થકી અમે આ હોમિયોપેથિક ટીપા છે જે એન્ટી ડેન્ગ્યુ ટીપા છે એમનો અમે અહીં દરેક ભાવેશ્વરનગરવાસીઓને પીવડાવી શક્યા છીએ એમનો અમને આનંદ છે મારું નામ ગિરિરાજસિંહ વાઘેલા છે ભુજનો રહેવાસી છું એટલે આજે એક પ્રકારની અપીલ કરશે કે આજે ભાવેશ્વરનગર મિત્ર મંડળ તમામ અને રહેવાસીઓ જે બધા આવ્યા હતા બધા અમાન સાથ સહકાર આપ્યો તેવી જ રીતે ભુજની અંદર અને કચ્છ જિલ્લાની અંદર આખા કે મહિલા મંડળ છે કે સહકારી સંસ્થાઓ છે કે ગરબી મંડળ છે ગણેશ મંડળ છે યુવક મંડળ છે જ્ઞાતિ અને કોઈ સમાજ છે એના પણ જે પ્રમુખો છે એમના જે મંડળો છે તમામે આ જે ડેન્ગ્યુ છે મહાબીમારી ટાઈપના અત્યારે ભયંકર રોગ થઈ ગયેલો છે એને ડામવા માટે બધાએ ખૂબ જ પ્રયત્ન કરવાની જરૂર છે જેથી આ રોગને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ